નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી. ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, વર્ષ 2023માં સીરિયા ઉપર ભૂકંપનો કહેર વરસ્યો. ક્યાંક જમીન ભૂકંપથી ડગી ગઈ તો ક્યાંક જમીન પાણીને તરસી. અફઘાનિસ્તાન ઘણા લાંબા સમયથી સૂકાનો સામનો કરી રહ્યો છે. લોકોને ખેતી કરવા માટે તો શું, પણ પીવા માટે પણ પાણી નસીબ નથી થઈ રહ્યો. વર્ષ 2022ના છેલ્લા સમય દરમિયાન યમનના 17 મિલિયન લોકો દાણા દાણા માટે તરસવા લાગ્યા. બાળકોને દૂધ ન મળ્યું અને માઓને ભરપેટ ખાવાનું ન મળ્યું, અને આનું સૌથી મોટો કારણ હતો સૂકો પડવો. વર્ષ 2022ના અંતમાં દક્ષિણ સુડાનમાં ભયંકર પૂરે દસ્તક આપી અને આ પૂરે 90,000થી પણ વધારે લોકોને પ્રભાવિત કર્યો. મિત્રો, આ ખાલી થોડાક ગણેલા દેશો તમારી સામે છે જ્યાં દિવસે પ્રતિ દિવસે પ્રકૃતિની માર પડતી જ રહે છે. ક્યાંક તો પ્રકૃતિ પોતાનો ગુસ્સો પૂરના રૂપમાં દેખાડે છે, તો ક્યાં ક્યાં કુદરત ભયંકર સૂકો અને ભૂકંપ જેવી પ્રાકૃતિક આપદાઓ મોકલીને લોકોના હિસાબ બરોબર કરે છે. અને મિત્રો, આપણે વધારે દૂરના ડેટાને શું કામ જોઈએ. હમણાંનો હાલનો જે એક ઉદાહરણ તમારી સામે છે, જ્યારે 15-16 એપ્રિલના રોજ દુબઈમાં રૂ કંપી જાય એવી ભયંકર વરસાદ પડી, જ્યાં પૂરેપૂરા એક વર્ષની વરસાદ ખાલી એક જ દિવસમાં વરસી ગઈ. કારણ ભલે ક્લાઉડ સીડિંગ શું કામ ન જણાવવામાં આવતું હોય, પણ મિત્રો, અસલમાં તો આ કુદરતનો કહેર જ હતો જેણે લોકોના હોશ પૂરી રીતે ઉડાવી નાખ્યા. હમણાં જેમ દુબઈ પૂરી રીતે પાણી પાણી થઈ ગયો, આવો જ કંઈક નજારો હવે આખી દુનિયાનો થવાનો છે. કારણ કે પહેલાના મુકાબલામાં હવે આજની તારીખમાં વધારે પ્રાકૃતિક આપદાઓ જોવા મળી રહી છે. શું કારણ છે કે ક્યાંક સૂકાએ લોકોથી રોટી છીની લીધી છે, તો ક્યાંક ક્યાંક પૂરે એકદમ જીવનને મુશ્કેલ કરી નાખ્યું છે. આગળ હજી કેવા કેવા ખતરનાક મંજર આપણી આ દુનિયાની સામે આવવાના છે, ચાલો આજના વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક જાણવાની કોશિશ કરીએ. હમણાં જે હાલત અમે તમને બીજા દેશોની જણાવી, આનાથી પણ વધારે ભયંકર હાલત થવાની છે બીજા દુનિયાના ઘણા બીજા દેશોની પણ. અને મિત્રો, આવું અમારું નહીં પણ ભવિષ્ય મલિકાનું કહેવું છે. આવાવાળા સમયમાં આખી દુનિયાભરમાં તબાહી જોવા મળશે. ક્યાંક ક્યાંક યુદ્ધ થશે તો ક્યાંક ક્યાંક દેશમાં પ્રકૃતિની માર પડશે, અને આવી જ રીતે પછી કળિયુગનો અંત પણ થઈ જશે. અને ભવિષ્ય મલિકાના અનુસાર કિસાન જે છે એ ખેતી કરવાનું બંધ કરી દેશે, અને જંગલી જનાવરો જે છે એ ગામો અને શહેરોમાં માણસો ઉપર હુમલા કરવાનું ચાલુ કરી નાખશે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ભૂકંપ કે કોઈ બીજી પ્રાકૃતિક આપદા આવે છે, તો સૌથી પહેલા મિત્રો જનાવરોને જ આ વસ્તુનો અહેસાસ થાય છે. ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીનો અર્થ જો આપણે સમજીએ, તો કિસાન જે છે એ વરસાદથી નિરાશ થઈ અને ખેતી કરવાનું બંધ કરી દેશે. સૂરજનો એક અલગ રૂપ જોવા મળશે અને આખી દુનિયાભરમાં ગરમી વધશે. ચક્રવાતી હવાઓ ફેલશે. જંગલી જનાવર જંગલમાંથી નીકળીને શહેરો અને ગામોમાં માણસો ઉપર હુમલા કરશે, અને આવી રીતે હાલત જે છે એ ખૂબ જ ખરાબ થઈ જશે. વર્ષ 2024થી કરી અને 2027 સુધી આખી દુનિયા ઉપર પ્રાકૃતિક આપદાઓ કહેર બનીને તૂટશે. પૃથ્વીનો તાપમાન વધી જશે, અને આ ભવિષ્યવાણીએ મિત્રો હકીકતની શકલ લેવાનું ચાલુ પણ કરી નાખ્યું છે. પાછલા 200 વર્ષોથી પૃથ્વીનો તાપમાન લગાતાર વધી રહ્યો છે, જેના કારણે પરિવહન, ખેતી અને બીજી માણસની ગતિવિધિઓ, જેનાથી ગ્રીન હાઉસ જેવી ખતરનાક ગેસો નીકળે છે, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન, જે આજે વાતાવરણમાં જમા થઈ ગઈ છે. આ ગેસો સૂરજની ગરમીને વાતાવરણમાં જ રોકી લે છે. આ જ કારણ છે કે પૃથ્વીનું તાપમાન લગાતાર વધી રહ્યો છે. હવે જ્યારે ગરમી વધારે પડશે તો ગ્લેશિયર પણ ઓગળશે, અને તમે બધા એ વાત તો જાણતા હશો કે જ્યારે ગ્લેશિયર ઓગળે છે તો પોતાની સાથે કેટલો મોટો સેલાબ લઈને આવે છે. ગ્લેશિયરની જે બરફ હોય છે એ તૂટીને નદીઓમાં પડી જાય છે, અને બરફના ઓગળવાથી જે પાણી નીકળે છે એ નદીઓમાં સેલાબની જેમ વહે છે. આનાથી જ આસપાસના ઇલાકાઓમાં ભયંકર તબાહી, પૂર અને જાનમાલનો નુકસાન જોવા મળે છે. અને પૃથ્વીનો તાપમાન જો આમને આમ વધતો રહ્યો તો આપણે આ આપદાને જલ્દી જ જોશું મિત્રો. અને જો તમને હજી પણ આ બધી વાતો બનાવટી લાગી રહી છે, તો ચાલો મિત્રો તમને સાયન્ટિફિક રીતે અને એમના દ્વારા જણાવવામાં આવતો મોટો પ્રકોપ પણ જણાવી દઈએ છીએ. પણ આને જાણવાથી પહેલા, જો તમે હજી સુધી અમારી આ વિડીયોને લાઇક નથી કરી તો જલ્દી જ લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મિત્રો, અમેરિકાની ન્યૂયોર્ક યુનિવર્સિટીના પ્રોફેસર મિશેલ રેમ્પિનોએ એક શોધને પેશ કરતા જણાવ્યું હતું કે જલ્દી જ એક ખૂબ જ ભયંકર મહાપ્રલય આવવાનો છે, અને આનું સૌથી મોટો કારણ છે પર્યાવરણની સાથે છેડછાડ.
આનાથી પહેલા પણ જ્યારે પ્રકૃતિ સાથે છેડછાડ કરવાની કોશિશો કરવામાં આવી છે તો પ્રકૃતિએ મિત્રો વ્યાજ સાથે બદલો લીધો છે. જેમ કે લગભગ કહેવામાં આવે છે કે 26 કરોડ વર્ષ પહેલા ધરતી ઉપર સૌથી પહેલો મહાપ્રલય આવ્યો હતો. આના પછી પૃથ્વી ઉપર પૂર, જ્વાળામુખી, વિસ્ફોટ જેવી ઘટનાઓ ખૂબ જ મોટા પાયે વધી ગઈ હતી. જ્વાળામુખી વિસ્ફોટ પછી ધરતી ઉપર લાખો કિલોમીટર સુધી લાવા ફેલી ગઈ હતી અને ત્યારે ઘણા બધા જીવજંતુઓનો આ દુનિયામાંથી વિનાશ થઈ ગયો હતો, આ પૃથ્વી ઉપરથી નાશ થયો હતો. અને આવી રીતનો નજારો મિત્રો પૃથ્વી હમણાં સુધી 6 વાર જોઈ ચૂકી છે અને જલ્દી જ પૃથ્વી ઉપર 7મી વાર પ્રલય નહીં પણ મહાપ્રલય આવશે. એક શોધમાં ખબર પડી છે કે મહાપ્રલય 26 કરોડ વર્ષ પછી આવે છે. જેમ કે પહેલો પ્રલય ઓડિવિશિયન 44.3 કરોડ વર્ષ પહેલા આવ્યો હતો, બીજો લેટ ડેવોનિયન 37 કરોડ વર્ષ પહેલા આવ્યો હતો, ત્રીજો પરમિનિયન 25.2 કરોડ વર્ષ પહેલે, પછી ટ્રાયસિક પીરિયડ 20.1 કરોડ વર્ષ પહેલા અને એના પછી ક્રેટેશિયસ 6.6 કરોડ વર્ષ પહેલા. અને વૈજ્ઞાનિકોના અનુસાર ધરતી ઉપર હવે ફરી એકવાર પ્રલય આવવાની છે. અને મિત્રો જણાવી દઈએ કે ખાલી ભૂકંપ, પૂર અને પ્રાકૃતિક આપદાઓ ખાલી આ જ પૃથ્વીના વિનાશનું કારણ નહીં બને પણ થોડાક બીજા કારણો પણ પૃથ્વીને વિનાશ બાજુ આગળ લઈને જશે. જેમ કે ઘણા બધા દેશોની વચ્ચે આપસી મનમુટાવ, યુદ્ધ, એકબીજાથી આગળ વધવાની હોડ અને ગ્રહ નક્ષત્ર, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવી તમામ વસ્તુઓ ધરતીને નુકસાન પહોંચાડશે. ત્યાં જ ભવિષ્ય મલિકાની અનુસાર જ્યારે શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે જ મિત્રો ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ શકે છે. અને મિત્રો આ શરૂઆત 2022 થી માનવામાં આવી રહી છે જ્યારે રશિયા અને યુક્રેનની વચ્ચે ભયંકર યુદ્ધની શરૂઆત થઈ. અને આજે મિત્રો બંને દેશો કેવી રીતે એકબીજાને તબાહ અને બરબાદ કરવાની એકદમ ઠાનીને બેસી ગયા છે. આ બે દેશોના પછી ઈરાન, ઇઝરાયલ, ફિલિપીન્સ આવા દેશો પણ એકબીજાના આમને સામને ઉભા જોવા મળ્યા. અને આ જંગમાં જેવી રીતે ફિલિસ્તીન્સે પોતાનું બધું ગવાવી નાખ્યું આવી જ રીતે આખી દુનિયા પણ એકદમ વિરાન કંગાલ થઈ જશે. એના પછી મિત્રો 29/3/25 થી 23/2/28 સુધી શનિ મીન રાશિમાં રહેશે, ક્યારેક માર્ગી તો ક્યારેક ઊંધી ચાલથી ચાલશે. આ દરમિયાન મિત્રો ભારતને વિશ્વયુદ્ધનો સામનો કરવો પડી શકે છે. ભારત 13 મહિનાઓ સુધી આ યુદ્ધમાં દુશ્મનો સાથે મુકાબલો કરશે. પાકિસ્તાન અને ચીન સહિત 13 મુસ્લિમ દેશો ભારત ઉપર એક સાથે આક્રમણ કરી શકે છે. ચીન આ યુદ્ધના કારણે ઘણા બધા ટુકડાઓમાં વેંખાઈ જશે અને બાકીના જે 12 મુસ્લિમ દેશો હશે એ પૂરી રીતે નસ્તો નાબૂદ થઈ જશે. આવી રીતે ભારત પણ ત્રીજા વિશ્વયુદ્ધનો હિસ્સો બનશે અને આ જે યુદ્ધ હશે એ 6 વર્ષ અને 6 મહિના સુધી ચાલશે. પણ આ યુદ્ધમાં ભારતની એન્ટ્રી છેલ્લા સમય દરમિયાન થશે અને આ છેલ્લા સમય દરમિયાન જ ભારત પોતાના દુશ્મનો ઉપર કાબુ કરી લેશે અને ભારત દેશ એક વિશ્વશક્તિના રૂપમાં ઉભરશે. તો મિત્રો આજનો આ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.